નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. બોડેલી છોટા ઉદેપુર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદહસ્તે વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 પ્રોજેક્ટ શિલાન્યાસ સહિત ગુજરાત સરકારના કુલ 5,206 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે સ્વાગત સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંબોધન કરતાં જણાવ્યું કે આજે બોડેલી છોટાઉદેપુર ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં અનેકવિધ વિકાસની યોજના સાથે તમારા દર્શન કરવાની તક મળી છે. ગુજરાતના 22 જિલ્લા અને 7,500 ગ્રામ પંચાયતોને વાઈફાઈ પહોંચાડવાનું કામ આજે પૂર્ણ થયું. ગામડામાં રહેનાર લાખો ગ્રામીણ ભાઈ બહેનો માટે મોબાઈલ ઇન્ટરનેટ નવું નથી, ખૂબ ઓછી કિંમતમાં ઇન્ટરનેટની ઉત્તમ સેવા ગામડામાં પણ મળશે. મારે તો મુખ્યમંત્રી હતો તે પહેલાં પણ બોડેલી અને આદિવાસી ભાઈ બહેનો સાથે નાતો રહ્યો છે. આજે મને એ બાળકોને મળવાનો મોકો મળ્યો જેમને મેં આંગળી પકડી સ્કૂલ પહોંચાડ્યા હતા. આજે તેમાંથી કોઈ ડૉક્ટર તો કોઈ શિક્ષક બની ગયા. આજે પહેલાં કરેલા કામને સાર્થક થતા જોઈ મનમાં વિશ્વાસની અનુભૂતિ થાય છે કે તે સમયે કરેલો પરિશ્રમ આજે રંગ લાવી રહ્યો છે. આજે નવી શાળા, રસ્તાઓ, મકાન, પાણીની વ્યવસ્થા મળે છે. ગરીબોને પડકાર કેવો હોય છે તે જાણું છું અને એટલા માટે તેમની સમસ્યાના સમાધાન માટે મથામણ કરું છું. શ્રી મોદી સાહેબે ગુજરાતમાં પાણીની સ્થિતિ અંગે જણાવતા કહ્યું કે પહેલાં પાણીની સ્થિતિ શું હતી તે આ ગુજરાતના ગામડાના લોકો જાણે છે. આજે નળથી જળ ઘરે આવે તેની વ્યવસ્થા કરી. ગુજરાતમાં કામ કરતાં કરતાં તમારી વચ્ચે રહી જે શીખવા મળ્યું તે આજે મને દિલ્હીમાં ખૂબ કામ આવે છે. મોદી સાહેબે વધુમાં જણાવ્યું હતું કે આજે દેશની સીમામાં આદિવાસી સમાજનો જવાન સીમા પર દેશની સુરક્ષા કરતા નજરે આવે. એકલા આદિવાસી પટ્ટામાં ભાજપ સરકારે 25,000 નવા ક્લાસરૂમ અને 5 મેડિકલ કોલેજ બનાવી છે. અનેક દશકો પછી દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ થઈ. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે જ્યારે ગુજરાત પધાર્યા છે ત્યારે વિકાસના કાર્યોની ભેટ આપી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે આજે વિલેજમાં વાઈફાઈ પ્રોજેક્ટ, ગુજરાતમાં માળખાકીય અને જળ વ્યવસ્થાના કામ, એક બ્રિજનું લોકાર્પણ, એક બ્રિજનું ખાતમુહૂર્ત કરી ભેટ આપણને આપવાના છે. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીશ્રીઓ સહિત સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરમાર મુકેશ, છોટાઉદેપુર. આજે છોટાઉદેપુર ખાતે 1 લાખ થી વધારે જન્મેદની ઘણા સમયે જોઈ રહ્યો છું. ભારતના યશસ્વી વડાપ્રધાન અહીંયા પધારી રહ્યા છે. લોકોના હૈયામાં એક જબરજસ્ત ઉત્સાહ જોઈ રહ્યો છે. વિશેષ રૂપે નારી શક્તિ અધિનિયમ પાસ કર્યા બાદ ગુજરાતની દરેક દીકરીના, ગુજરાતની દરેક માતાઓના ચહેરા પર એક આનંદ, એક ઉત્સાહ અને એક આશાની કિરણ જોઈ રહ્યો છે. આ હેલારો એનો જ એક પ્રતિબિંબ છે. ધન્યવાદ.